બાળપણથી જ નૃત્યને જીવન અર્પણ કરનાર તેમજ દિવ્યાંગ બાળકો માટે અયાયું ખર્ચી નાખનાર નવસારી પારસી સમાજના આસ્તાદ દેબુની 73 વર્ષની જેફએ માંદગીથી મુંબઈમાં અવસાન થયું છે. આસ્તાદ દેબુએ નૃત્ય જગતમાં ક્લાસિકલ અને મોડર્ન ડાન્સની જગતમાં ખ્યાતિ અપાવી હતી અને દિવ્યાંગ બાળકો માટે એકેડમીની સ્થાપના પણ કરી હતી. સરકારે તેમને નૃત્ય અને સમાજ સેવાને ધ્યાનમાં લઈને તેમને વર્ષ 2007માં પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા. તેમના નિધનથી નવસારીના પારસી સમાજમાં પણ શોકની લાગણી પસરી ગઈ છે. દૂધમાં સાકરની જેમ ભળી ગયેલા પારસી સમાજનું યોગદાન નવસારીમાં સૌથી વધુ કહી શકાય તેવા જ એક મૂળ નવસારીના દેબુ પરિવારના આસ્થાત દેબુનું ગુરુવારે મુંબઈમાં નિધન થતા શોકની લાગણી પસરી ગઈ છે. નવસારીમાં દેબુ પરિવારના આસ્થાત દેબુના પિતા જમશેદપુરના નોકરી કરતા હતા, જેથી તેમનું બાળપણ જમશેદપુરમાં જ વીત્યું હતું, જ્યાં તેમને નૃત્ય પ્રત્યે રૂચિ હોય કથક કલી અને કથક નૃત્યમાં તાલીમ લીધી હતી. ત્યારબાદ મોડર્ન ડાન્સ શીખવા લંડન ગયા હતા. ભારતીય કથક, કથક કલી અને મોડર્ન ડાન્સનો સમન્વય કરી પોતાની એક અલગ નૃત્ય પ્રણાલી વિકસાવી હતી. 70 દેશમાં તેમણે વિકસાવેલ નૃત્યના પરફોર્મન્સ આપ્યા અને ડાન્સની પદ્ધતિના વિદેશના લોકો પણ દિવાના હતા. તેમણે સામાજિક ક્ષેત્રે પણ દિવ્યાંગ બાળકોને નૃત્ય શીખવવા માટે કાંતિ ન સાંભળી શકે તેવા નૃત્ય શીખી શકે તેવા નૃત્ય એકેડમી ખોલી અને ઘણા દિવ્યાંગ બાળકોએ પોતાની કળા વિકસાવી. આંતરરાષ્ટ્રીય કોરિયોગ્રાફ તરીકે પણ કામ કર્યું. તેમની સામાજિક સેવા અને નૃત્ય પ્રત્યેની લાગણીને ધ્યાનમાં લઈને વર્ષ 2007માં સરકારે આસ્થાત દેબુને પદ્મશ્રીનો પુરસ્કાર પણ એનાયત કર્યો હતો. 73 વર્ષની ઉંમરે પણ તેઓ નૃત્ય પ્રત્યે એટલા જ સચેત હતા. છેલ્લા 15 દિવસથી માંદગીના પગલે આસ્થાત દેબુ દુનિયા છોડીને ગયા હતા.